સુરતના પલસાણા તાલુકાના કણાવ ગામમાં રહેતા અને અભ્યાસ કરતા પાંચ નવ યુવાનોએ ઘરમાં પડેલા ખેતીકામના બંગારનો ઉપયોગ કરી નજીવા ખર્ચે ગામના ઉપયોગ માટે ઓટોમેટિક સેનિટાઈઝર મશીન બનાવી ગામને અર્પણ કર્યું હતું આજે સમગ્ર વિશ્વના લગભગ તમામ દેશો કોરોના વાયરસની મહામારી સામે જંજૂરી રહ્યા છે અને કોરોનાની મહામારીથી બચવા તમામ પ્રયત્નો કરી રહ્યા છે તેવા સંજોગોમાં સુરત જિલ્લાના પલસાણા તાલુકાનું નાનકડું ગામ એવા કણાસ ગામના અભ્યાસ કરતા પાંચ વિદ્યાર્થી મિત્રો હર્ષ ધર્મેશભાઈ પટેલ શિવકુમાર રાજુભાઈ પટેલ હિરેન પટેલ કમલેશ ભીખાભાઈ પટેલ અને કુમાર રાજુભાઈ પટેલ ભેગા મળીને કોરોનાની મહામારીમાંથી કઈ રીતે બચાય તે બાબતે ચર્ચા કરતા હતા તે દરમિયાન ચીન લોકડાઉન ખોલવામાં મળેલી સફળતા અંગે મોબાઈલમાં વિડીયો જોતા જોતા તેઓએ પણ ગામમાં ઉપયોગી એવું ઓટોમેટિક સેનેટાઇ મશીન બનાવવાનો વિચાર આવ્યો અને જે બે એન્જિનિયરિંગના બે માત્ર દસ ધોરણ ભરેલા અને એક મેનેજમેન્ટમાં અભ્યાસ કરતા આમ પાંચ વિદ્યાર્થી મિત્રોની ટીમે પોતપોતાના ઘરમાં રહેલા ખેતી કામમાં ઉપયોગમાં લઈ શકાય એવા પીવીસી પાઇપ નોઝલ વડે નોઝલ વગેરે જેવી ભંગાર નકામી વસ્તુઓ ભેગી કરી માત્ર એક જ દિવસમાં ઓટોમેટિક સેન્સરનો ઉપયોગ કરી ઓટોમેટિક સેનિટાઇઝર મશીન બનાવવાની સફળતા મળી હતી દેશના ભવિષ્ય ગણાતા વિદ્યાર્થીઓએ ઓટોમેટિક સેનિટાઇઝર મશીન બનાવી પોતાના ગામ માટે કોરોના વારિયર્સ બન્યા હતા વિદ્યાર્થીઓનું આ સરાહનીય કાર્ય જોઈ પલસાણા તાલુકા પંચાયતના સેનિટાઇઝર મશીનમાં ઉપયોગી દવા નાખવાનું નક્કી કર્યું હતું